હેલો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિમદમ આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બીજું લેક્ચર નંબર 17 ધોરણ બીજું વિષય ઇંગ્લિશ. આમાં આપણે યુનિટ નંબર 11 છે વર્ડ બિલ્ડિંગ, એટલે કે જુદા જુદા શબ્દોની આપણે આમાં ઓળખ મેળવીએ છીએ. જેમાં હતું થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે ક્લાસરૂમની અંદર તમારા વર્ગની અંદર જેટલી જેટલી વસ્તુઓ હોય તે વસ્તુઓના ઉચ્ચાર આપેલા છે તેના સ્પેલિંગ અને અર્થ સરખી રીતે સમજશું. આના અને તમને નવ સ્પેલિંગ છે તે ગયા લેક્ચરમાં શીખવાડી દીધા હતા. હવે આ છે બીજા નવ સ્પેલિંગ પણ શીખવાના છે તમારે. તો આપણે વસ્તુઓ જોઈ લીધી છે ક્લાસમાં, પછી અમુક વસ્તુ એવી હોય કે તમે વિદ્યાર્થીઓ છો તો તમે તમારી સાથે અહીંયા સ્કૂલે તમારા ક્લાસમાં જે તમને ભણવા માટે ઉપયોગી છે તે બધી વસ્તુઓ પણ સાથે લઈને આવો છો. તો એ વસ્તુ કઈ છે? તો કે બેગ. તમે ઘરેથી આવો છો સ્કૂલે ભણવા માટે, તમારા ક્લાસમાં બેસો છો, તમે બેગ લઈને આવો છો ને, જેની અંદર બુક્સ હોય, વોટર બોટલ હોય, કંપાસ હોય, પેન હોય, પેન્સિલ હોય, ઘણી બધી વસ્તુઓ છે તમને ભણવામાં ઉપયોગી છે તે લઈને આવો છો. તો એ છે બેગ, બી એ જી, બેગ. એટલે બેગ પણ લખી શકો અને દફતર પણ લખી શકો, બરાબર. પછી છે બુક, બી ડબલ ઓ કે, બુક એટલે બુક, એને આપણે લખશું અહીંયા પુસ્તક. પછી છે પેન્સિલ, પીઈ એન સી આઈ એલ, પેન્સિલ એટલે પેન્સિલ. તમે જ્યારે નાના ધોરણમાં ભણતા હો ત્યારે તમારે બુકની અંદર પેન્સિલથી લખવાનું, અને જ્યારે મોટા થઈ જાઓ ત્યારે શેનાથી લખો? બધા નાના હોય ને તો પેન્સિલથી લખવાનું હોય તો ગયા Oh.